ધરમપુરના પેણગા ગામના કેડીપાડા ફળિયામાં વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ ધોરણ 5 બાદ આગળનું ભણતર મેળવવા માટે ચોમાસામાં નદીના પાણીમાંથી તરીને જવા લાચાર બન્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પેણગા ગામના કેડીપાડા ફળિયામાં એક આંગણવાડી અને ધોરણ 1-5 સુધીની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ચાલે છે. ધોરણ 5 બાદ વિદ્યાર્થીઓએ આગળના અભ્યાસ માટે મૂળ ગામ ફળિયામાં આવેલી શાળામાં અથવા અન્ય શાળામાં જવું પડે છે. કેડીપાડા ફળિયાની એક તરફ વિશાળ ડુંગર આવેલો છે અને બાકી ફરતે 4 નદી છે, જે ચોમાસામાં 2 કાંઠે વહેતી હોય છે. જેથી કેડીપાડા ફળિયાના બાળકોએ શાળામાં જવું હોય તો નદીના પાણીમાંથી જીવના જોખમે અવર જવર કરવી પડી રહી છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જ નહીં, વિદ્યાર્થિનીઓ પણ પ્લાસ્ટિકની મોટી કોથળીમાં ચંપલ, દફતર તેમજ શાળાનો યુનિફોર્મ મૂક્યા બાદ થેલીમાં હવા ભરીને તેની મદદથી નદીમાંથી ફસાર થઈને શાળાએ પહોંચવાનો વારો આવ્યો છે. અને એ પણ વિદ્યાર્થિનીઓ પેલેપારથી આ પાર આવ્યા બાદ પથ્થરોની આડમાં શરમના માર્યા કપડાં બદલવા પડે છે. બહુ તકલીફ પડે, અમારે આખો ચોમાસા તકલીફ ને તકલીફ. સ્કૂલના બાળકો કેવી રીતે જાય છે? બહુ તકલીફ ના આવે, ટીપ પરથી આવે, પ્લાસ્ટિક કોથળી પરથી નદીમાં ફૂટી ફૂટી ગઈ તો ડૂબી જાય માણસ, એવી હાલતમાં આવે, આ બાજુ પહોંચે. કયા ગામના છોકરાઓ છે ને કઈ સ્કૂલમાં ભણે છે? કેડીપાડાનું આ મૂળ ગામ આવે છે. લક્ષીભાઈ, શું સમસ્યા છે? શું પ્રોબ્લેમ તો છે ને, ખાડીમાં અમને બહુ તકલીફ છે. એ છે ને, તરી આવવું પડે, આ નાનલા સોકાન પહેરા છે તો આ તરીને કેવી રીતે, રોજે રોજ વાલી લોકો કેમ કરી, સાંજે સવારે 8 વાગે આવવું પડે, સાંજે પાછું 5 વાગે આવવું પડે, એટલે એ બહુ તકલીફ છે અમારે. સામે કયું ગામ છે ને આ બાજુ કયું ગામ છે? આ છે તો મૂળ ગામ છે, મૂળ ગામમાં શાળામાં પહેરા મૂકવા આવે એમ. ને સામેની સાઈડે કઈ ગામ છે? સામે તો પેલે હેદરી, હેદરી ને આ પીરમાળ ને આ બધું અહીંથી જ આવે, એટલે એ અમને બહુ તકલીફ. આ બાજુ તો જવા નહીં દેવું, ને કોઈ બીમાર માણસ હોય તો ખાડીમાં પડીને મરી જાય તેવા હાલત અમારા બાજુ. શું લઈને તમે આ નદી ક્રોસ કરો છો? તો નદી તો લાકડા લઈને ને પ્લસ કોથળી લઈને ને ટિપર ને એ આવવું પડે એમ. શું નામ તમારું? મારું નામ સતીશભાઈ ધનાભાઈ દાદવ, કેડીપાડામાં રહું છું. તો આ અમારે નદીના લીધે બહુ કેટલા ઘણા વર્ષ, 20-25 વર્ષના અગણી આવત છે, પણ અમારે પુલના લીધે આ તકલીફ છે. તો પુલ જે બાંધા જાય એ તો અમારે છોકરા લોકોને કંઈ ઘરથી તૈયાર કરીને મૂકવાનું તે જયા કરે, અમને કામ હોય તો ગમે તે ત્યાં કર્યું. નદીમાં અમારે બાળકો ટીપર લઈ આવવા પડે, લાકડા પર તરીને આવવા પડે, કચકર પર તરીને આવવા પડે, એ બધી તકલીફ છે અમને. મારું નામ સતીશભાઈ ધનાભાઈ દાદવ, કેડીપાડા.